वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य प्यारा पिल्लो ની વાર્તા સમજી ગયા. આજના વિડીયોમાં આપણે વાતચીત જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? વાર્તામાં દ્રીજ અને ઈવા જ્યારે ખોખું ખોલે છે ત્યારે તેમનું પિલ્લું સરસ મજાનું પતંગિયું બનીને ઉડી ગયું ત્યારે સૌથી વધુ મજા આવી. બીજો પ્રશ્ન છે, તમને પિલ્લુંની ચિંતા ક્યારે થઈ? તો પાંદરાવાળી ડાળકીને ધક્કો લાગ્યો ત્યારે દ્રીજ અને ઈવા ગભરાઈ જાય છે અને તેમને ચિંતા થાય છે કે પેલા ઈંડા પડી જશે. તો ત્રીજું, દ્રીજ ઈવા ઈંડાવાળું પાંદરું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? તો જવાબ છે, દ્રીજ ઈવા ઈંડાવાળું પાંદરું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને કાળજી રાખવાનું કહ્યું હશે અને સલામત જગ્યાએ રાખવાનું અને કુના કુના પાંદરા ખવડાવવાનું અને આપવાનું કહ્યું હશે. ચોથું, તમારે ઈયરને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? તો અમારે ઈયરને સાચવવાનું થાય તો અમે એને કાળજી રાખીશું અને સલામત જગ્યાએ મૂકીશું અને એની સાર સંભાળ રાખીશું. પાંચમું, ચાલી બતાવો. પહેલું છે ઈયરની જેમ, બીજું સાપની જેમ અને ત્રીજું અળસિયાની જેમ. તો બાળકો, અહીંયા તમારે અભિનય કરવાનું છે. ઈયરની જેમ ચાલવાનું છે, સાપની જેમ ચાલવાનું છે અને અળસિયાની જેમ ચાલીને બતાવવાનું, એટલે કે અભિનય કરવાનું છે. અહીંયા છઠ્ઠું, પગ ગણો. તો અહીંયા ગાડી પગ ગણવાના છે. તો કીડીના પગ કેટલા હોય બાળકો, તમને ખબર છે? તો કીડીના પગ છ હોય. મંકોડાનો પગ કેટલા હોય? તો છ. વંદો, તો એના પગ બી છ હોય. પતંગિયાના પગ બી છ હોય. કાન ખજૂરાના ઘણા બધા પગ હોય, એટલે કે સો હોય. બીજું, આગળની પ્રવૃત્તિ જોઈશું. તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ. તો બાળકો, અહીંયા ગાડી સાચું વાક્ય હોય તો ખાંસી ખાવાની છે અને ખોટું હોય તો છીંક ખાવાની છે. ચલો આપણે જોઈએ. પહેલું, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, તો ખોટું છે, એટલે શું કરવાનું છે બાળકો? છીંક ખાવાની છે. બીજું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા, તો સાચું છે, એટલે શું ખાવાનું છે બાળકો? ખાંસી ખાવાની છે. ત્રીજું, પાંદરા ખાઈને ઈયર પહેલવાન બની ગયેલી, તો સાચું છે, એટલે ખાંસી ખાવાની છે. ચોથું, દ્રીજે કોસેટાને દબાવીને તપાસ્યો, તો ખોટું છે, એટલે છીંક ખાવાની છે. પાંચમું, કોસેટામાંથી પતંગિયું બહાર આવી, એ સાચું છે, એટલે ખાંસી ખાવાની છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. વાંચો, શોધો, વિચારો અને લખો. ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખો. તો અહીંયા ગાડી તમને કૌંસ આપેલું છે. કેટલું સુંદર, ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર, ગભરાઈ જવાય. ચલો આપણે જોઈએ. તો પહેલું, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો શું થાય બાળકો? ચિંતા થાય. બીજું,
વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે શું થાય? બાળકો ગભરાઈ જવાય. ત્રીજું, તમે મારો લટકાવો અને ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય? બાળકો ઉદાસ થઈ જવાય. ચોથું, અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર. પાંચમું, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર લાગે હે ને બાળકો. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું. પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, લીમડાના પાન પર કાના કેમ હતા? હવે આપણે જવાબ જોઈશું. કારણ કે ઈયર પાંદડા ખાતી હતી તેથી લીમડાના પાન પર કાના હતા. બીજું, એવા કેમ ઉદાસ થઈ ગઈ? જવાબ જોઈશું આપણે, પીરા પતંગિયા સાથે બીજા કેટલા પતંગિયા ઉડી ગયા તેથી એવા ઉદાસ થઈ ગઈ. ત્રીજું, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તો જવાબ જોઈશું આપણે, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા હતા. ચોથું, ધ્રીજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? ધ્રીજ અને ઈવા રોજ સવાર અને સાંજ નિસારી આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. પાંચમું, ધ્રીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? એક સાંજે ધ્રીજ અને ઈવાએ નિસારેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુ ભાઈ શાંત જણાયા. કોસેટો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. આગળની પ્રવૃત્તિ છે, આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. અ છે, બીજી સવારે ઉઠતા વેલ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. તો પહેલું છે, બંને એટલે કેટલા વ્યક્તિ? તો બે વ્યક્તિ. મીઠા લીમડા પાસે કોણ કોણ પહોંચ્યું? તો ધ્રીજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો મીઠો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠતા વેલ. હવે નામ છે અને સ્થળ અને સમય આપેલું છે. તો પહેલામાં લખશું ઈવા, બીજામાં લખશું ધ્રીજ અને સ્થળમાં લખીશું મીઠો લીમડો. મીઠો લીમડો બીજામાં લખશું મીઠો લીમડો. ત્રીજું, બીજી સવારે અને બીજામાં લખીશું બીજી સવારે. હવે બ જોઈશું. તે પાંદડાવાળી ડાળકીને ધક્કો લાગ્યો એટલે બંને જણે ચિંતા થઈ કે ઈંડા પડી જશે. બંને જણ એટલે કોણ કોણ? તો ધ્રીજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો પાંદડા પર. બીજું, બંને કઈ વાતે ગભરાયા? તો ઈંડા પડી જશે. બીજું, ઈંડાની ચિંતા કોણે થઈ? તો બંને જણને. હવે આગળની પ્રવૃત્તિ જોઈશું. ઈયર, કોસેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્ય શોધીને અહીં લખો. તો અહીંયા આગળ તમને ઈયર, કોસેટો અને પતંગિયા વિશે વાક્ય પાઠમાંથી લખવાના છે. તો પહેલા આપણે ઈયર વિશે જોઈશું. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયરો. બીજું વાક્ય જોઈશું, જુદા જુદા પાન પર ભાકોડિયા ભરતી ઈયરો. હવે આપણે કોસેટા વિશે જોઈશું. તો કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો. બીજું, કોસેટો એકદમ કઠણ હતો. હવે આપણે પતંગિયા વિશે જોઈશું. તો તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. હવે બીજું વાક્ય જોઈશું. તો પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ બાળકો. યોગ્ય રીતે જોડકા જોડો. અહીંયા આગળ આપણે જોડકા જોડવાના છે. તો અમાંથી આપેલું છે અને બમાં આપણે જોડવાનું છે. ઈંડા, તો ઈંડા કેવા રંગના હોય બાળકો? પીળા રંગના. તો આપણે અહીંયા પીળા રંગ પર ખરડાની નિશાની કરીશું. પછી ઈયર, તો ઈયર તમે જોઈ જશે લીલા રંગની, એટલે અહીંયા ગાડી આપણે કરીશું. કોસેટો, તો ચીકણી રંગનો હોય છે. અને પતંગિયું એટલે કે રંગબેરંગી હોય છે, એટલે બ્લુ કલર પર એ કરીશું. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. પતંગિયું કેવી રીતે બને? તો પતંગિયું કેવી રીતે બને છે બાળકો જોયો આપણે જોઈએ અહીંયા. તો પતંગિયું પહેલાં ઈંડા મૂકે, પછી ઈંડામાંથી ઈયર થાય અને ઈયરમાંથી કોસેટો, કોસેટામાંથી પછી તૂટે એટલે પતંગિયું થાય. હવે આગળ જોઈએ. આગળની પ્રવૃત્તિ છે, વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો.
तो अहीं आगे अपने वार्ता प्रमाण क्रम में गोठवानुं छे। तो पहलू वाक्य क्यों आवशे बाळको? तो लीला पांदरा पर पीरा ईंडा हता। पछी बीजू, ध्रीजे ईयरनुं नाम पाड्युं। त्रीजू, पांदरा खाई खाईने पेलू जाडो पाडो थई गयेलो। चौथू, कोसेटो चुपचाप कठण थईने पड़ी रहेलो। पांचमू, पेलू उड़ी गयू। हवे आगळना वीडियो में आपणे गीत समझीशुं।